કુર્મ અવતાર. દેવરાજ ઇન્દ્ર અને અન્ય દેવગણ સંકટમાં હતા. બધા પાલન કરતા વિષ્ણુના શરણે ગયા. ભગવંત, અમને તમારા મદદની જરૂર છે. મુનિવર દુર્વાસના શ્રાપના કારણે અમે બલહીન થઈ ગયા છીએ. અમારા શત્રુ અસુરોની સામે અમે અસહાય છીએ. અમે યુદ્ધ હારી ચૂક્યા છીએ અને બહુ મોટી સંખ્યામાં અમારી સેના નષ્ટ થઈ ગઈ છે. હે સર્વજ્ઞાની, તમે જાણો છો કે અમે અહીંયા કેમ આવ્યા છીએ. અમે તમારી શરણમાં છીએ. કૃપા કરી આ દુર્દશાથી બહાર આવવાનો માર્ગ બતાડો. કઠોર પરિશ્રમ કરીને અમૃતની તમારે પ્રાપ્તિ કરવી પડશે. તમારા માટે આ જ એક રસ્તો છે. ભગવંત, અમૃતની પ્રાપ્તિ અમે કેવી રીતે કરી શકીએ? બધા પ્રકારની વનસ્પતિઓ અને ઔષધિક વનસ્પતિઓને ક્ષીરસાગરમાં નાખી દો. પછી નાગરાજ વાસુકીને રસીની જેમ વાપરીને મંદારથી ક્ષીરસાગરનું મંથન કરો. ભગવંત, પણ આ તો એકદમ અઘરું કામ છે. અસુરો સાથે સમજોતો કરી નાખો. પણ ધ્યાન રાખજો, મંથનથી નીકળવા વાળી કોઈ બી વસ્તુ અસુરોના હાથમાં લાગવી ન જોઈએ. પણ પોતાના શક્તિથી અસુર એને લેવા લાગ્યા તો એમનો વિરોધ ના કરતા. પણ જો એ લોકોએ અમૃત છીનવી લીધું તો? આ મારા વચન છે કે કોઈ બી રીતે અસુર આ અમૃતને પ્રાશન નહીં કરી શકે. ઇન્દ્ર અને અન્ય દેવગણ અસુરરાજ બલિને મળવા ગયા. મહારાજ, એ લોકો શસ્ત્રહીન અને બલહીન છે. આજ્ઞા આપો, એ લોકોને બંદી બનાવી નાખીએ. ના, ઉભા રહો. લગભગ દેવગણ કોઈ પ્રસ્તાવ લઈને આવ્યા છે, આપણા ફાયદાનું હોઈ શકે છે. મારી તમારાથી વિનંતી છે, તમે આપણા વચ્ચેની ખટાશ ભૂલી જાઓ અને આપણે સાથે મળીને કામ કરીએ. આ પ્રસ્તાવ આપણા બંનેના ફાયદાનો છે. દેવ અને અસુરોમાં શાંતિ પ્રસ્થાપિત થઈ. ઇન્દ્ર, હવે વધારે સમય ન બગાડવો જોઈએ. ચલો આપણા આપણા સૈનિકોને તૈયાર કરીએ અને તરત જ કામની શરૂઆત કરીએ. બાલી અને ઇન્દ્રએ પોતાના સૈનિકો સાથે મંદાર પર્વતને ઉખાડીને એને સમુદ્રના કિનારે લઈ જવાનું કાર્ય આરંભ કર્યું. ઓહ, હું હવે આને ઉપાડી નહીં શકું. આવો પ્રસ્તાવ તો આપણે માનવો જ નહોતો જોઈતો. અરે, મારા હાથ તો મારા ખભામાંથી ઉખડી જવાના છે. જલ્દી કરો ગરુડ, દેવગણ સંકટમાં છે. મંદાર પર્વતને ગરુડની પીઠ પર રાખી એ લોકોએ ક્ષીરસાગરની ઉપર ઉડાન લગાવી. દેવ અને અસુર એમના પાછળ ગયા. તમે તમારું કામ આરંભ કરો વાસુકી, તને પણ અમૃતનો હિસ્સો મળશે. મંદાર પર્વત તને કોઈ નુકસાન નહીં પહોંચાડે. બધાએ મંથન શરૂ કર્યું, પણ બીજા જ ક્ષણે એમનો ઉત્સાહ તૂટી ગયો. ભારી મંદાર કોઈના સહારા ન હોવાના કારણે સાગરમાં ડૂબવા લાગ્યું. ત્યારે જ ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કરીને ક્ષીરસાગરમાં છલાંગ લગાવી. પોતાની પીઠનો સહારો આપી એ પર્વતને સાગરના વચ્ચે લઈ ગયા. બધાએ ઘણા ઉત્સાહથી મંથન શરૂ કર્યું. ભગવાન વિષ્ણુએ પોતાની શક્તિ મંથનમાં લગાડી દીધી. જોરદાર મંથનથી સર્વપ્રથમ હલાહલ નામનો એક શક્તિશાળી વિષ સાગરમાંથી બહાર આવ્યું. એ વિષથી દેવ અને અસુરોના પ્રાણો ઘૂંટવા લાગ્યા. ઓહ, ઉફ, મારું શ્વાસ! હું આંધળો થઈ રહ્યો છું, કંઈ જ નથી દેખાઈ રહ્યું. આ વિષથી અમારી રક્ષા કરજો ભગવાન. શાંત થઈ જાઓ, નિશ્ચિંત રહો, આ વિષને હું પ્રાશન કરી લઈશ. ભગવાન શિવ શંકરે એ વિષને પ્રાશન કરી લીધું. જેવું એ વિષ સાગરથી ખતમ થઈ ગયું, દેવો અને અસુરોએ મંથન કરવાનું પાછું શરૂ કર્યું. અને અચાનક અમૃત આપવાવાળા અમૃતનું કુંભ લઈને સાક્ષાત ધન્વંતરી પ્રકટ થયા. અરે, આ તો અમૃતનું કુંભ છે, એ દેવોને પ્રાપ્ત ન થવું જોઈએ. શાંતિ પ્રસ્તાવને ભૂલીને અસુરોએ એ બહુમૂલ્ય કુંભ છીનવી લીધું.
પેલા હું પીશ. ના, પેલા હું પીશ, પેલા મને આપો, હું તમારો મુખ્ય છું. ડરેલા દેવગણ આ બધું જોઈ રહ્યા હતા, પણ ભગવાન વિષ્ણુની ઝઘડો નહીં કરતા એવી આજ્ઞા હતી એટલે બધા ચૂપ રહ્યા. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા, નિરાશ નહીં થતા. અમૃત પીવાની ચાહથી એ લોકો એકબીજા સાથે લડી રહ્યા છે. હું એ લોકોને મારી શક્તિથી મોહિત કરી નાખીશ અને એ અમૃત તમને આપી દઈશ. પછી શ્રી વિષ્ણુએ સુંદર મોહિનીનું રૂપ ધારણ કર્યું અને અસુરો પાસે ગયા. વાહ, શું સુંદરતા છે! આને તો મને ઘાયલ કરી નાખ્યો. આ અમૃતને અમારા વચ્ચે વેચી નાખો અને અમારો ઝઘડો ખતમ કરી નાખો. ઠીક છે, પણ તમારે મને વચન આપવો પડશે કે તમે મને કોઈ પ્રશ્ન નહીં પૂછો. મોહિનીના અસલી રૂપથી વંચિત થયેલા અસુરોએ એની વાત માની લીધી. મોહિનીએ દેવગણો વચ્ચે અમૃત વાટવાનું નક્કી કર્યું. એ જોઈને અસુરો ક્રોધિત થઈ ગયા. અરે બાપરે, આ શું કરી રહી છે! આવી રીતે શાંતિથી વાટ નહીં જોઈ શકાવાય. ત્યાર તક મોહિની છેલ્લા દેવગણ સુધી પહોંચી ગઈ હતી. એણે સાવચેતીથી આખું અમૃત ખતમ કરી નાખ્યું. હવે ઠીક છે, એક પણ ટીપું નથી વધ્યું. હિંસાકારી અસુરને અમૃત આપવું ઉચિત નહોતું. અરે, આ તો વિષ્ણુ છે, આપણી સાથે ધોકો થયો છે. અમારા હિસ્સાનું અમૃત ક્યાં છે? ક્રોધિત થઈને અસુરોએ દેવગણ પર હમલો કર્યો. અમારી સાથે ધોકો થયો છે, અમે આ લોકોને નહીં છોડીએ, એ લોકોને મારી નાખો. ભગવાન અમારી સાથે છે, અમે લોકોએ અમૃત પ્રાશન કરી નાખ્યું છે, અમે અમર છીએ. ચલો હુમલો કરો. દેવગણ અને અસુરો વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું, પણ અસુરોના અનેક હુમલા પછી પણ ઇન્દ્રએ એમના વજ્રથી અસુરોને સંપૂર્ણ રીતે હરાવી દીધા. ભાગો ભાગો, બચીને નીકળો! અસુરોનો સંપૂર્ણ પરાજય થઈ ગયો. ચાલો હવે પાછા જઈએ. આવી જ રીતે એમના શરણમાં આવનાર દરેક જીવને ભગવાન વિષ્ણુ એમનો ખોવાયેલો ગૌરવ પાછો આપે છે અને એમને સજા આપે છે જે હિંસામાં વિશ્વાસ કરે છે.